નમસ્કાર મિત્રો, આપણા સૌની સહિયારી ચેનલ SMS એજ્યુકેશનમાં હું સુથાર શિવરામ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું ઇંગ્લિશમાં પાર્ટ 6. આની પહેલાં આપણે આર્ટિકલના 5 ભાગ પૂરા કર્યા છે, જે તમે જોઈ લીધા હશે, અને ન જોયા હોય તો જોઈ લો, કે જેની અંદર આપણે આર્ટિકલનો જે એ અને એનના ઉપયોગો અને એનો શું ઉપયોગ થાય છે, કેમ થાય છે, એ દરેક વસ્તુ આપણે આર્ટિકલ એ અને એન વિશે આપણે વર્ણવ્યું છે. તો હવે આપણે જોવાનો છે નો યુઝ ઓફ એ એન, કે એ અથવા એનનો ક્યાં ઉપયોગ નથી થતો, એ અને એનનો ઉપયોગ ક્યાં નથી થતો. આપણે એ તો જોયું કે ક્યાં ક્યાં થાય છે, પણ ક્યાં ઉપયોગ ન થઈ શકે એ હવે આપણે જોવાનું છે. તો પહેલી વાત છે કે આપણું પ્રોપર નાઉન. પહેલાં શું છે? તો કે પ્રોપર નાઉન. તો પ્રોપર નાઉનની આગળ ક્યારેય આર્ટિકલ એ કે એનનો ઉપયોગ થતો નથી. કેટલાક જો ઓપ્શન્સ છે એવા કે જેની અંદર થાય છે, જે આપણે આગળ જોયું છે, પણ સામાન્ય રીતે આપણે જોવાનું છે કે એની અંદર આપણે પ્રોપર નાઉનની આગળ આર્ટિકલ એ કે એનનો ઉપયોગ નહીં કરીએ. તો કેમ? તો એ પ્રોપર નાઉન કયા કયા છે? તો પ્રોપર નાઉન કોને કહેવાય? પહેલાં તો આપણને ખબર છે કે જે વસ્તુને જોઈ શકાય છે, જે વસ્તુને જોઈ શકાય છે, સ્પર્શી શકાય છે, કે વ્યક્તિ, વસ્તુ કે સ્થળ, તો એને આપણે શું કહીએ છીએ? તો કે એનું જે નામ છે એને આપણે સંજ્ઞા કહીએ, એટલે કે એને નાઉન કહીએ. પણ હવે આમાં છે પ્રોપર નામ. તો પ્રોપર નાઉન એટલે કે ચોક્કસ નામ. કેવું? ચોક્કસ નામ. તો ચોક્કસ નામ કેવા હોઈ શકે? જેમ કે કોઈ છોકરો છે એને આપણે કહીશું બોય. તો બોય, તો કે બોયનું બહુવચન થાય બોયઝ, એટલે કે છોકરા. શું થાય? છોકરા બહુવચન બોયઝ થાય. પણ હવે કોઈ છોકરો છે અને એનું નામ છે ધારો કે વિશાલ. શું નામ છે? વિશાલ. પણ આ વિશાલનું બહુવચન ન થાય, કારણ કે એક છોકરો આવ્યો અને ઘણા બધા છોકરા આવ્યા એવું આપણે કહી શકીએ. પણ એવું ચોક્કસ કહેવાય કે વિશાલ આવ્યો છે, આપણે સમજી જોઈએ કે કોઈ વિશાલ આવ્યો છે. તો એ વિશાલ એ ચોક્કસ. શું છે? ચોક્કસ. જેમ કે હવે આપણું કોઈ રાજ્ય, ધારો કે સ્ટેટ આપણું કયું છે? તો કે ગુજરાત. હવે સ્ટેટ છે તો ભારતમાં એક સ્ટેટ છે ના, તો એની અંદર ઘણા બધા રાજ્યો આવેલા છે. તો આપણે આ જે સ્ટેટ એટલે કે રાજ્ય છે એ આપણે સમા સમાવીશું તો કે કોમન નાઉનની અંદર. કેવું? સામાન્ય નામ, કે જેનો આપણે બહુ વચન સ્ટેટ્સ રાજ્યો કરીએ છીએ. પણ આપણું સ્ટેટ છે ધારો કે ગુજરાત. કયું છે? તો કે ગુજરાત. હવે ગુજરાત છે તો ભારતમાં ગુજરાત કેટલા? ગુજરાત એક. તો એ આપણા રાજ્યનું ચોક્કસ નામ છે. કેવું નામ છે? ચોક્કસ નામ છે. માટે આની આગળ આર્ટિકલ એ કે એન આવતો નથી. હું એમ કહી શકું કે આઈ એમ અ બોય, હું એક છોકરો છું, પણ હું એમ ન કહી શકું કે હું એક શિવરામ છું. નહીં, આઈ એમ શિવરામ. શું? આઈ એમ શિવરામ. તો એ શું થાય છે? એ ચોક્કસ નામ થાય, એટલે કે પ્રોપર નામ થાય છે. તો એ પ્રોપર નામની આગળ આપણે ક્યારેય આર્ટિકલ એ કે એનનો ઉપયોગ નહીં કરીએ. તો છે કે બિલીવ ઇન ખાલી જગ્યા ગુજરાત. તો ગુજરાત એ શું છે? આપણા રાજ્યનું ચોક્કસ નામ છે, માટે એની આગળ આર્ટિકલ આવશે નહીં. આ થયું આપણું એક્ઝામ્પલ. હવે બીજું એક્ઝામ્પલ જોઈએ કે આઈ એમ ખાલી જગ્યા ધીરજ. તો ધીરજ ચોક્કસ નામ છે, માટે એની આગળ આર્ટિકલ એ કે એન આવતો નથી. હવે આપણે બીજું જોઈએ કે અનકાઉન્ટેબલ નામ. અનકાઉન્ટેબલ નામ એટલે શું? કેવું? તો કે ન ગણી શકાય તેવું. કેવું? ન ગણી શકાય તેવું નામ. ન ગણી શકાય તેવું નામ, જેને કહીએ અનકાઉન્ટેબલ નાઉન. તો અનકાઉન્ટેબલ નાઉન એટલે શું? કે જેને ન ગણી શકાય. તો શું હોય? તો એની અંદર આપણે એક તો આપણી ભાવનાઓ આવે, આપણા ફિલિંગ્સ આવે છે. બીજું શું આવે? તો કે એની અંદર પ્રવાહી આવે. શું આવે છે? પ્રવાહી આવે છે. તો પ્રવાહીને આપણે ગણી શકીએ નહીં, કે જેનો આપણે તુલ કરવો પડે છે. આપણે એમ કહીએ કે મેં પાણી પીધું, પણ હું એમ ના કહીશું મેં કેટલા બધા પાણી પીધા છે. ઘણું બધું પાણી હોય તો એનો આપણે જથ્થો હોય. શું હોય? જથ્થો હોય. પાણીને ન, એટલે ટૂંકમાં એને ગણી ન શકાય. શું? એને ગણી ન શકાય. એનું વજન કરી શકાય, એનું વજન કરી શકાય, પણ એને ગણી શકાય નહીં. તો એવા નામને આપણે કેવા કહીશું? અનકાઉન્ટેબલ નામ. કેવા કહીશું? અનકાઉન્ટેબલ નાઉન. અને બીજું કહ્યું હવે કાઉન્ટેબલ નામ. જેમ કે છોકરો આપણે ઉદાહરણ દીધું, તેનું બહુવચન થાય છોકરા, તો એ કાઉન્ટેબલ છે. એક બુક હોય તો ઘણી બધી બુક્સ હોય તો એને આપણે કાઉન્ટેબલ કહીશું, કારણ કે એનું બહુવચન થઈ શકે છે. પણ હું એમ કહું કે મારી પાસે સોનું છે, મારી પાસે સોનું છે. સોનું મારા પર ભરોસો નહીં, કે એ સોનું નહીં. સોનું કયું? ગોલ્ડ. કયું? ગોલ્ડ, જે આપણે ઓર્નામેન્ટ્સ પહેરીએ છીએ. ગોલ્ડ, ગોલ્ડ એટલે કે સોનું. બીજું તો કે સિલ્વર. હવે કોઈને ત્યાં જાઓ તો આપણે એમ કહીએ કે મને બે બુટ્ટી આપ, બે બુટ્ટી આપો, મને ટુ ઇયરિંગ્સ, પ્લીઝ ગીવ મી ટુ ઇયરિંગ્સ. પણ આપણે એમ ના કહી શકીએ કે બે સોના આપો. આપણે એમ કહેવું પડે કે મને, જેમ કે 20 ગ્રામ સોનું આપ. કેટલું? 20 ગ્રામ સોનું આપ. તો એ સોનાને આપણે ગણતા નથી, એનું આપણે વજન કરીએ. શું કહીએ છીએ? વજન કરીએ છીએ. માટે એને આપણે અનકાઉન્ટેબલ નાઉન કહીશું. તો એ અનકાઉન્ટેબલ નાઉનની આગળ આપણે આર્ટિકલ એ કે એન આવતો નથી. તો આપણે જોઈએ કે આઈ હેવ ગોલ્ડ, તો મારી પાસે સોનું છે. એમ તો કહી શકાય કે મારી જોડે બે સોના છે, બરાબર.
તો એ કેવું છે તો કે અનકાઉન્ટેબલ નાઉન છે પછી જોઈએ મિલ્ક આઈ હેવ મિલ્ક મારી પાસે દૂધ છે મારી પાસે એક દૂધ છે મારી પાસે બે દૂધ છે આવું નહીં પણ મારી પાસે બે લીટર દૂધ છે તો આપણે શું માપીએ એની ક્વોન્ટિટી માપીએ છીએ એનો જથ્થો માપીએ છીએ આપણે દૂધને ગણતા નથી દૂધને ગણતા નથી માટે એ અનકાઉન્ટેબલ છે કેવું છે તો કે અનકાઉન્ટેબલ માટે મિલ્કની આગળ આપણે આર્ટિકલ મૂકીશું નહીં એટલે કે આર્ટિકલ એ કે એનનો ઉપયોગ થશે નહીં ત્યારબાદ જોઈએ કોફી તો કોફી પણ શું છે પ્રવાહી છે એટલે લિક્વિડ છે માટે એની આગળ પણ અ કોફી કે એન કોફી આપણે મૂકી શકીએ નહીં એની જેમ જ આપણું પ્રવાહી ટી તો ટીની આગળ પણ આર્ટિકલ આવે નહીં કારણ કે આ કેવા નામ છે તો કે અનકાઉન્ટેબલ નામ છે પછી તો કે આ કેવા છે તો પ્રવાહી છે શું છે પ્રવાહી છે એક લિક્વિડ છે ત્યારબાદ આપણું છે એડવાઇસ શું એડવાઇસ તો એડવાઇસ એટલે શું તો કે એડવાઇસ એટલે સલાહ એડવાઇસ એટલે સલાહ અને સલાહ જે છે એ આપણું એબસ્ટ્રેક્ટ નાઉન થશે અનકાઉન્ટેબલ નાઉનની અંદર કેવું થશે એબસ્ટ્રેક્ટ નાઉન કેવું તો કે એબસ્ટ્રેક્ટ નાઉન એબસ્ટ્રેક્ટ નાઉન એબસ્ટ્રેક્ટ નાઉન એટલે શું તો કે એ થશે આપણું ભાવવાચક નામ કેવું ભાવવાચક તો જે આપણા ભાવ છે આપણા ભાવ છે અંદરની ફિલિંગ્સ છે જેમ કે લવ છે હેટ છે એડવાઇસ છે તો આ બધા જે છે એ શું કહી શકાય આપણે તો કે અનકાઉન્ટેબલ નાઉન એટલે કે આપણી ભાવનાઓને આપણે ગણી શકીએ નહીં માટે એની આગળ કોઈ આર્ટિકલ આવતો નથી અને એ કેવું છે પાછું અનકાઉન્ટેબલ છે કેવું છે અનકાઉન્ટેબલ છે જેમ કે વેઇટ રાહ જોવી એ શું છે એક ક્રિયા છે તો એવી જ રીતે આપણે એડવાઇસ એક સલાહ છે શું છે સલાહ છે તો એની આગળ આપણે આર્ટિકલ મૂકીશું નહીં પછી છે મેડિસિન તો મેડિસિન પણ આપણે એની આગળ આર્ટિકલ આવતો નથી હવે એની પછી આપણે થોડું એક ફેક્ટ જોઈએ કે હવે અહીંયા ખાલી જગ્યા ગ્લાસ ઓફ વોટર ખાલી જગ્યા ગ્લાસ ઓફ વોટર હવે આમાં એવું આનું ગુજરાતી એવું થાય કે પાણીનો ગ્લાસ પાણીનો ગ્લાસ આપણે એમ ન કહી શકીએ કે મને બે પાણી આપ પણ એવું કહી શકીએ કે પાણીના બે ગ્લાસ આપ પાણીના બે ગ્લાસ આપ અથવા તો પાણીનો એક ગ્લાસ પાણીનો એક ગ્લાસ તો એ ગ્લાસની આગળ આપણે આર્ટિકલ એનો ઉપયોગ કરી શકીએ છીએ અને જો પહેલા અક્ષરનો આપણો ઉચ્ચાર જો સ્વર હોય શું હોય સ્વર હોય તો આપણે એની આગળ આર્ટિકલ શું મૂકીએ છીએ એન મૂકીએ છીએ અને જો પ્રથમ લેટરનો જે આપણો ઉચ્ચાર કહીએ એ જો વ્યંજન હોય તો એની આગળ આર્ટિકલ એ મૂકીએ છીએ એ આપણને ખ્યાલ છે અને આપણા પાંચે પાંચ વિડીયોમાં આની ચર્ચા થયેલી છે તો અ ગ્લાસ ઓફ વોટર કારણ કે એક પાણીનો ગ્લાસ શું પાણીનો ગ્લાસ માટે આપણે એ ગ્લાસની આગળ આર્ટિકલ મૂકીએ છીએ આ વોટરની આગળ આર્ટિકલ નથી પણ આપણે કોની આગળ મૂક્યો છે તો કે ગ્લાસની આગળ એટલે કે પાણીનો એક ગ્લાસ કહી શકીએ કે પ્લીઝ ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર પ્લીઝ ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર એટલે કે મને એક પાણીનો ગ્લાસ આપ પછી કહી શકીએ કે પ્લીઝ ગીવ મી અ ગ્લાસ ઓફ મિલ્ક મને એક દૂધનો ગ્લાસ આપ તો આપણે એની આગળ આર્ટિકલ મૂકી શકીએ છીએ પણ અનકાઉન્ટેબલ નાઉનની આગળ આપણે આર્ટિકલ મૂકી શકીશું નહીં પણ આ ગ્લાસ છે એને ગણી શકાય છે ગ્લાસને ગણી શકાય છે એક ગ્લાસ બે ગ્લાસ ત્રણ ગ્લાસ એ પ્રમાણે આપણે ગણી શકીએ છીએ માટે એક કાઉન્ટેબલ નાઉન છે માટે એની આગળ આર્ટિકલ એ કે એન આવે છે પછી આપણે જોઈએ કે પીસ ઓફ ચોક ચોકનો એક ટુકડો ચોકનો એક ટુકડો એક ટુકડો બે ટુકડા ત્રણ ટુકડા એ પ્રમાણે આપણે ગણી શકીએ માટે એની આગળ આર્ટિકલ એ મૂકીશું અ પીસ ઓફ ચોક અ પીસ ઓફ ચોક ચોકનો એક ટુકડો પછી હવે રાઈસ રાઈસ એટલે ચોખા રાઈસ એટલે ચોખા તો ચોખાને આપણે ગણાય નહીં પણ ચોખાનું આપણે વજન કરવું પડે તો પણ એની આગળ આપેલું છે કિલો જે શું દર્શાવે છે એક એકમ છે શું છે વજનનો એક એકમ છે તો આપણે અ કિલો બોલી શકીએ શું બોલી શકીએ એક કિલો માટે અ કિલો બોલી શકીએ છીએ તો આ પ્રમાણે આપણે અનકાઉન્ટેબલ નાઉનની આગળ આર્ટિકલ મૂકાતો નથી પછી પ્રોપર નાઉનની આગળ ક્યારે આર્ટિકલ આવતો નથી પણ જ્યારે એનો કોઈ એક વિભાગ દર્શાવ્યો હોય ત્યારે આપણે એની આગળ આર્ટિકલ મૂકીએ છીએ જેમ કે પીસ પછી અ કિલો અ ગ્લાસ તો આ પ્રમાણે આપણે મૂકી શકીએ છીએ ત્યારબાદ એક ઉપયોગ જોઈએ પ્લુરલ નાઉન કેવા પ્લુરલ નાઉન પ્લુરલ નાઉન એટલે કે બહુવચન નામ કેવા બહુવચન યાદ રાખો બહુવચન નામની આગળ ક્યારેય આર્ટિકલ એ કે એન આવતો નથી ક્યારે પ્લુરલ નાઉન એટલે કે બહુવચન નામની આગળ ક્યારેય આર્ટિકલ એ કે એન આવતો નથી કારણ
કે એ અને એન એ એવું દર્શાવે છે એ અને એન એ એવું દર્શાવે છે કોણ કોણ એ અને એન એવું દર્શાવે છે કે કોઈ એક કોઈ એક એવો એનો અર્થ જ થાય છે માટે આપણે બહુવચનની આગળ ક્યારે આર્ટિકલ મૂકીશું નહીં તો બોયઝની આગળ આર્ટિકલ આવશે નહીં ત્યારબાદ તો ચિલ્ડ્રન ચિલ્ડ્રન એટલે બાળકો તો એની આગળ આર્ટિકલ આવશે નહીં પણ અ ચાઇલ્ડ થઈ શકે કારણ કે ચાઇલ્ડ એ એકવચન છે જ્યારે એનું બહુવચન ચિલ્ડ્રન છે બહુવચન ચિલ્ડ્રન છે પછી છે વક્ષન તો આ કોનું બહુવચન છે તો કે વક્ષનું વક્ષ એટલે બળદ વક્ષ એટલે બળદ અને એનું બહુવચન થાય છે વક્ષન તો એક આપણું બહુવચન નામ પણ થઈ ગયું કે આપણું જે બહુવચન એકવચન અને બહુવચન લક્ષ સિંગ્યુલર અને પ્લુરલનો પણ આપણો વિડીયો છે જેની અંદર આપણે આ ઉદાહરણ લઈલું છે તો હવે વક્ષન એ બહુવચન છે માટે એની આગળ આર્ટિકલ આવશે નહીં પણ એ વક્ષ હોય એ એકવચન છે તો આની આગળ આવશે આર્ટિકલ એન શું આવશે એન કારણ કે જે આપણો ફર્સ્ટ લેટર છે પ્રથમ અક્ષર છે એનો ઉચ્ચાર થાય છે ઓ ઓ એ સ્વર છે માટે એન ઓક્સ થાય છે શું થાય છે એન ઓક્સ થાય છે તો હવે એના પછી જોઈએ તો કે આપણા આ ચાર શબ્દો આપણે યાદ રાખવાના કે આ ચાર શબ્દો પછી કયા કયા કાઇન્ડ ઓફ ટાઈપ ઓફ સોર્ટ ઓફ અને વેરાયટી ઓફ આ ચાર શબ્દો હોય તો એના પછી ક્યારેય આર્ટિકલ આવતો નથી કયા કયા કાઇન્ડ ઓફ સોર્ટ ઓફ વેરાયટી ઓફ અને ટાઈપ ઓફ કયા કયા કાઇન્ડ ઓફ ટાઈપ ઓફ સોર્ટ ઓફ અને વેરાયટી ઓફ આ ચાર શબ્દો હોય જ્યારે તો એના પછી ક્યારેય આર્ટિકલ આવતો નથી તો આનો અર્થ શું થાય છે કાઇન્ડ ઓફ ડ્રેસ એટલે તો કે ડ્રેસનો એક પ્રકાર શું ડ્રેસનો એક પ્રકાર તો કે ચોપડીનો પ્રકાર પછી રેડિયોનો પ્રકાર તો કે શીટની એક વેરાયટી બરાબર એની વિવિધતા જે કહી શકાય એ તો આપણે આના પછી ક્યારેય આર્ટિકલ મૂકતા નથી આના પછી ક્યારેય આર્ટિકલ મૂકતા નથી પણ આના પછી આર્ટિકલનો ઉપયોગ થાય છે આના પછી ક્યાંક આર્ટિકલનો ઉપયોગ થાય છે પણ એ ક્યારે થાય ધારો કે એવું વાક્ય હોય કે કોઈ કેપેસિટી દર્શાવે શું દર્શાવે કેપેસિટી આ યાદ રાખવાનું છે સમા કાઇન્ડ ઓફ ટાઈપ ઓફ સોર્ટ ઓફ અને વેરાયટી ઓફ જ્યારે કોઈ કેપેસિટી દર્શાવે અને વાક્ય હોય કેવું તો કે પ્રશ્નાર્થ વાક્ય કેવું હોય પ્રશ્નાર્થ વાક્ય હોય પ્રશ્નાર્થ તો આમાંથી આપણે એક ઉદાહરણ લઈએ ધારો કે વોટ કાઇન્ડ ઓફ મેન ઇઝ હી કયા પ્રકારનો માણસ છે કયા પ્રકારનો માણસ છે એની જો કેપેસિટી દર્શાવતું હોય તો આપણે એની આગળ આર્ટિકલ એ મૂકીએ છીએ તો શું કહે છે કે જો કોઈ કેપેસિટી દર્શાવે શું કોઈ સામર્થ્યતા દર્શાવે શું દર્શાવે છે સામર્થ્યતા દર્શાવે છે ત્યારે આપણે એટલે કે કેપેસિટી દર્શાવતું હોય વાક્ય અને વાક્ય હોવું જોઈએ ઇન્ટરોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ કેવું હોવું જોઈએ પ્રશ્નાર્થ એ પ્રશ્નાર્થ વાક્ય હોય તો કાઇન્ડ ઓફ અ ડ્રેસ ટાઈપ ઓફ અ બુક સોર્ટ ઓફ અ રેડિયો અને વેરાયટી ઓફ અ શીવ આવું આપણે મૂકી શકીએ છીએ ક્યારે તો કે વાક્ય હોય એની અંદર કેપેસિટી દર્શાવેલી હોય શું દર્શાવેલું હોય કેપેસિટી દર્શાવેલી હોય અને વાક્ય હોય પ્રશ્નાર્થ તો જ આપણે ટાઈપ ઓફ કાઇન્ડ ઓફ સોર્ટ ઓફ અને વેરાયટી ઓફ પછી આર્ટિકલ એ અથવા એનનો ઉપયોગ કરી શકીએ છીએ બાકી સામાન્ય વાક્યોની અંદર આપણે કાઇન્ડ ઓફ ટાઈપ ઓફ સોર્ટ ઓફ અને વેરાયટી ઓફ પછી ક્યારે આર્ટિકલ એ કે એનનો ઉપયોગ કરીશું નહીં હવે એક આપણે રૂલ બીજો જોવાનો છે હવે એક ખાસ વાત કહી દઉં કે એડજેક્ટિવ શું આની અંદર આપણે મહત્વનું છે એડજેક્ટિવ એડજેક્ટિવ એટલે વિશેષણ એડજેક્ટિવ એટલે વિશેષણ હવે આપણું જે વિશેષણ આપણે ગુજરાતીમાં સમજીએ કે આ વિશેષણ વિશેષની વિશેષણની અંદરથી ખડા કાઢી નાખો એટલે એની અંદર ત્રણ અક્ષર વધે વિશેષ શું વધે છે વિશેષ તો કે જે વસ્તુની વિશેષતા દર્શાવે શું દર્શાવે કોઈ નામની વિશેષતા બતાવે અને વિશેષણ કહેવાય શું કહેવાય વિશેષણ કહેવાય તમે એમ કહો કે હું તો ડાયો છું હું ડાયો છું ડાયો નામ નહીં પણ શું હું ડાયો છું તો બહુ ડાયો છું હું સારો છું હું હોશિયાર છું તો એને શું કહી શકાય આઈ એમ ક્લેવર શું કહી શકાય ક્લેવર પછી કે હું તો ડાયો છું આઈ એમ વાઇસ આઈ એમ વાઇસ આઈ એમ વાઇસ તો આ થયા આપણા એડજેક્ટિવ ટૂંકમાં આપણે ગુજરાતી વાક્યમાં પ્રશ્ન પૂછીએ કે કેવું કેવી કેવો કેવા શું કેવી કેવું કેવો કહેવાય આનાથી પ્રશ્ન પૂછીએ એટલે આપણને મળે છે આપણું એડજેક્ટિવ એટલે કે વિશેષણ હું એમ કહું કે ફલાણીબેન કેવી કેવી વ્યક્તિ છે કેવી છે તો કે સારી છે એ સુંદર છે એ ડાય છે તો એવા આપણને જવાબો મળે છે ત્યારે એને કહીશું આપણે વિશેષણ શું કહીશું વિશેષણ તો આની અંદર આપણે જોઈએ કે આઈ એમ ખાલી જગ્યા ગુડ બોય હવે વિશેષણની આગળ ક્યારેય આર્ટિકલ એ કે એનનો ઉપયોગ થતો નથી શું આર્ટિકલ એ કે એનનો ઉપયોગ થતો નથી ક્યાં
तब जो कोई नाउन हो शू है नाउन शू है नाउन हो पी तो आपको खबर है कि आप शू हो तो हेल्पिंग वर्ब होल्पिंग वर्ब हो शू हो आप कि एम होज होर होज हो अथवा तो वेर ए होना पी सीधू शू आए तो एडजेक्टिव शू आए एडजेक्टिव एना पीछे एडजेक्टिव आए शू पेला नाम आपेलू हो पी हेल्पिंग वर्ब होने पी एडजेक्टिव होना पी आप कोई नाम हो शू हो नाम हो शू हो नाम हो तेरे आर्टिकल ए अथवा एन उपयोग थाय ना समझाय जो आई एम खाली जगह गुड बॉय हवे आ विशेषण आ शू है तो विशेषण है आ शू है तो नाम विशेषण प्लस नाम हो त्यारे आर्टिकल आ विशेषण प्लस नाम हो त्यारे आर्टिकल ए के एन नो उपयोग थाय छे पर एकलू जारे विशेषण आपेलू हो त्यारे आर्टिकल आवशे नहीं आई एम क्लेवर आई एम वाइस बराबर आ प्रमाणे आपणे आई एम फूलिश आई एम टॉल आई एम थीन आई एम टाइनी आ प्रकारना जे आपणा विशेषणों छे तो विशेषण एकलू हो त्यारे एनी आगळ आर्टिकल आवशे नहीं पर जारे विशेषण पछी नाम हो तो एनी आगळ आर्टिकल आवे छे नाम एटले केवू तो के आपणो कॉमन नाउन तो ए कॉमन नाउन हो तो आर्टिकल ए के एन नो उपयोग थाय छे बराबर तो आ थया आपणे नो यूज ऑफ आर्टिकल ए एन एन के ए अने एन नो उपयोग क्या नथी थतो तो हवे आपणी एक चेनल छे विज्ञान माटे धोरण 9 अने 10 ना विज्ञान माटे के विज्ञान में घणा बधा आपणे क्वेश्चन्स सतावता होय छे तो एना माटे आपणे निराकरण लाव्यु छे एनु नाम छे अद्वैत एज्युकेशन हब ये चेनलनुं नाम छे अद्वैत एज्युकेशन हब जे नरेन्द्र भाई जोशी द्वारा नरेन्द्र भाई जोशी साहेब द्वारा खूबज डीप में विज्ञाननी माहिती अपाय छे जेमां जाते ज फिजिक्सना वीडियो बनावी अने साहेब मूके छे जेमां टेलिस्कोपनो पण वीडियो हमणां मूकेलो छे जे जोई लेवो तमारे नहीं तो तमारा मित्र ने तमारा नाना भाई ने मोटा भाई ने पाड़ोशी ने गमे तेने विज्ञाननी जरूर हशे तो आ चेनलने सब्सक्राइब करी लो अने विज्ञान तमे धमधोकार भणी शको छो आनंद साथे कारण के एनी अंदर एवा प्रकारना उदाहरणों पण छे अने एवा प्रकारनुं काम पण छे ए आपणी चेनल छे तो हवे आपणे आ छठो पार्ट पूरो कर्यो हवे जो आ वीडियो गम्यो होय लाइक करो शेर करो सब्सक्राइब करो अने तमारा मित्रों सुधी पहोंचाड़ी दो कारण के आंगळी चिंध्यानुं पण पुण्य छे थैंक यू।